लालपुर તાલુકાના નાની રાફુદળ ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। ગત 5 એપ્રિલના રોજ અર્ચના નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી। યુવતીના જન્મદિવસની કેક કાપવા માટે નાની રાફુદળ ગામે સાથે લઈ જઈ હત્યા કરી હતી। ભાવેશે લગ્ન કરવા બાબતે યુવતી સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ હત્યા કરી હતી। યુવતીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ઘાઝીકી હત્યા કરી હતી। હત્યા કરી ભાવેશ નામનો શખ્સ ફરાર થયો હતો। જામનગર LCB પોલીસે આરોપીને આસામ રાજ્યના ગુવાહાટી શહેરમાંથી ઝડપી પાડ્યો છે। ગઈ તારીખ 5 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન હસ્તકનું જે નાની રાફુદળ ગામ આવેલું છે ત્યાં જયંતિભાઈ પુરુષોત્તમભાઈ સોનગરાની વાડીએ એક હત્યાનો બનાવ બનેલો અને જે અનુસંધાને લાલપુર પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમની દીકરીનો એ દિવસે જન્મદિવસ હતો અને જે આરોપી છે ભાવેશ રણછોડભાઈ સોનગરા એને જે ફરિયાદી છે એની દીકરી સાથે પ્રેમ સંબંધ હતા અને એ દિવસે જન્મદિવસના બહાને ત્યાં જામનગર ખાતેથી ઇકો ગાડી ભાડે કરી અને બેસાડી અને નાની રાફુદળ ગામે વાડીએ જે મરણ જનાર છે એને લઈ ગયેલ ત્યાં જઈ અને પ્રેમ બંનેને જે પ્રેમ સંબંધ હતો એ અનુસંધાને લગ્ન કરવા બાબતેની ચર્ચા થયેલી અને એ અનુસંધાને બોલાચાલી થતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ બોથડ પદાર્થ અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી જે ફરિયાદીના દીકરી છે એની ક્રૂર રીતે હત્યા કરી નાખેલી। આ બનાવ બાદ આરોપી નાસ્તો ફરતો હતો અને તેને ઝડપી લેવા માટે અમારી જે જામનગર જિલ્લા LCBની ટીમ છે એ સતત પ્રયત્નશીલ હતી અને હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સેલની મદદથી જે આરોપી છે આ ગુનાનો ભાવેશ સોનગરા એને LCBની ટીમે આસામના ગૌહાટી ખાતેથી ઝડપી લીધેલ છે અને હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે। આ જ રીતે અલગ અલગ જે છોકરીઓ હોય એની સાથે પ્રેમ સંબંધ કેળવી અને પછી આ રીતે ગુનો કરવાની એમો ધરાવે છે। અગાઉ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આવી જ રીતે તેણે એક છોકરીની હત્યા કરી હતી અને એ ગુનાની અંદર તે નિર્દોષ છૂટી ગયેલો। ત્યારબાદ જામનગર સિટીની અંદર સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર જે છોકરી સાથે તેને સંબંધો હતા એને કોઈપણ બાબતમાં આનાકાની કરતા આરોપીએ તેનું ઘર સળગાવેલું અને જામકલ્યાણપુર પોલીસ સ્ટેશનની અંદર જે છોકરી હતા એનું ફેક આઈડી બનાવી અને એના ફોટા અપલોડ કરેલા જે બાબતે પણ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે।